તમામ લોકોને હોય છે વિદેશ જવાની ઈચ્છા. વિદેશમાં સ્થાયી થવા યુવાનોમાં વધુ ક્રેઝ. ઉચ્ચ અભ્યાસ સાથે વિદેશમાં સ્થાયી થવા ઘણી છે તકો. ફોરેન જવા માટે સૌપ્રથમ જરૂરિયાત છે પાસપોર્ટની. અને પાસપોર્ટ બાદ જે તે દેશમાં પ્રવેશ માટે વિઝા પણ હોય છે જરૂરી. પાસપોર્ટ પર નાગરિક હક ખરો, પરંતુ વિઝા પર કોઈ હક નહીં. વિઝા મેળવવા જેટલા સરળ એટલા જ અઘરા. તો આવો વિઝા અંગે મેળવીએ સરળ માર્ગદર્શન વિશેષ નિષ્ણાતો દ્વારા. રવિવારે સવારે 10:30 કલાકે અને પુનઃ પ્રસારણ સાંજે 4:30 કલાકે માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ ચેનલના આપના લોકપ્રિય કાર્યક્રમ વિઝા માર્ગદર્શનમાં આપનું આજે સ્વાગત છે. મિત્રો, મંતવ્ય ચેનલના માધ્યમથી અમે આપના સુધી વિઝા અને પાસપોર્ટ અંગેના સરળ માર્ગદર્શનનો એક કાર્યક્રમ લઈને અમે આવ્યા છીએ આપની પાસે. અને આ કાર્યક્રમ દ્વારા વિઝા માટે મળતી પડતી મુશ્કેલીઓમાં તમે કેવી રીતે રાહત મેળવી શકો, વિઝા મેળવવામાં તમને કેવી રીતે સરળતા રહે, આ ઉપરાંત પાસપોર્ટ માટેની પણ સરળ પ્રાથમિક માહિતી અમે તમારા સુધી લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ પ્રોગ્રામ અમે રજૂ કરી રહ્યા છીએ એની સામે અમારા મંતવ્યના અથવા તો રજૂઆત કરતાના કોઈ એવા બંધન કરતા અમે કોઈ નથી કે જેને કારણે તમને વિઝા મળવાની ચોક્કસ શક્યતાઓ વધી જાય. ફક્ત આ કાર્યક્રમનો હેતુ તમને સરળ માર્ગદર્શનનો જ છે, કારણ કે દરેક વ્યક્તિની વિઝાની અને પાસપોર્ટની અરજી પ્રમાણે દરેકની સ્થિતિ બદલાતી રહે એવા સંજોગોમાં મંતવ્ય એવું દાવો નથી કરતું કે અમારા માર્ગદર્શનને કારણે તમને વિઝા મળી જશે, પાસપોર્ટ મળી જશે. આ ફક્ત ને ફક્ત સરળ માર્ગદર્શિકા છે, દર્શકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. દર્શક મિત્રો, વિઝાની માર્ગદર્શનની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ આ કાર્યક્રમ દરમિયાન, આપને જો કોઈ પણ પ્રશ્નો હોય તો નીચે જણાવેલા નંબર ઉપર આપ અમને ફોન કરીને આપના પ્રશ્નો અમારા સુધી તમે લાવી શકો છો અને અમે એનો શક્ય એટલો સરળ જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. આપને વિનંતી એ છે કે આપનો પ્રશ્ન પણ ટૂંકો રાખજો અને જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે ટીવીનો વોલ્યુમ પણ ઓછો રાખજો. તો આવો મિત્રો, આપણે વાત શરૂ કરીએ વિઝા અંગેની. મિત્રો, આપણે અગાઉ ઘણી બધી વાતો કરી, એમાં છેલ્લે આપણે સ્પોન્સર લેટરની વાત કરી હતી કે સ્પોન્સર લેટર કેટલા દેશમાં જરૂરી છે, શેના માટે જરૂરી છે, કયા દેશમાં જરૂરી નથી. એટલે અગાઉ જેમ આપણે વાત કરી એ પ્રમાણે સ્પોન્સર લેટરની હવેના સંજોગોમાં ઘણા બધા દેશોના જરૂરિયાત એટલા માટે રહી નથી, કારણ કે ભારત સરકાર દરેક નાગરિકને પરદેશ જવા માટે દર વર્ષે $10,000 FTS આપતી હોય છે, જેને કારણે એના પ્રવાસ ખર્ચનો તમામ ખર્ચો બહુ સરળતાથી ભોગવી શકે અને એને કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. વર્ષો અગાઉ ભારત સરકાર દ્વારા ભારતના નાગરિકો જ્યારે પરદેશ જાય, ભારતની બહાર જાય, ત્યારે એમને દર 3 વર્ષે ફક્ત $500 આપવામાં આવતા હતા, જેને કારણે પ્રવાસ દરમિયાન તમારા ખર્ચાનો ઘણા બધા પ્રોબ્લેમ થાય એવા સંજોગોમાં તમારે સ્પોન્સર લેટરની જરૂર પડતી હતી. આવા કારણોસર હવે સ્પોન્સર લેટર ઘણા દેશોમાં જરૂર નથી. આ વિઝાના કાર્યક્રમમાં અત્યારે આપણી સાથે એક દર્શક જોડાયા છે. શું નામ છે આપનું? ભાઈ પટેલ. શું નામ કહું, આપ સંભળાયું નહીં? સુખભાઈ વલ્લભભાઈ પટેલ. હા બોલો અશોકભાઈ, શું પ્રશ્ન છે આપનો? અમેરિકાના વિઝા માટે 5 વાર એપ્લાય કર્યું છે, 5-5 વાર રિફ્યુઝ થયો છે. ઓકે, તમે કયા વિઝા માટે એપ્લાય કર્યું હતું અમેરિકાના? વિઝિટર વિઝા માટે. ઓકે, મારા રિલેટિવ ત્યાં છે, એમણે સ્પોન્સર બી મને કરેલું. હા, એ સ્પોન્સર કેન્સલ કર્યું 2010 હતું. હા, ત્યાં નવું સ્પોન્સર હમણાં આવ્યું છે. રાઈટ. હવે મને એવી માર્ગદર્શન આપો કે આ સ્પોન્સરથી મને કોઈ બેનિફિટ થશે કે નહીં થાય. સ્પોન્સરથી બેનિફિટ થાય કે ના થાય એ તમારા વ્યક્તિગત દરેક કાગળો જોયા પછી જ ખબર પડે, પણ તમારે જો વિઝા જોઈતા હોય તમારા મનમાંથી પહેલાં તો ડર કાઢી નાખો કે 5 વખત રિજેક્ટ થયા એટલે તમને 6ઠી વખત વિઝા નહીં મળે, 50 વખત રિજેક્ટ થશો તમને વિઝા નકારશે, તો પણ 51મી વખત તમને વિઝા આપવા માટે એ લોકો તમને જો આપવા જ હશે તો આપી જ દેશે. પણ સૌથી વધારે અગત્યનું અશોકભાઈ કે તમારા, તમે જે વિઝાની વાત કરી, તમે 5 વખત રિજેક્ટ થયા છો, તમે જો તમારા પ્રશ્નોનો વધારે ડિટેલમાં જો હું જાણું તમારી સમસ્યા,
વિઝા નહીં મળવાના એમણે ચોક્કસ કારણ આપ્યા હોય, તમે તમારી રજૂઆતમાં જે તમે ડોક્યુમેન્ટ જે મૂકેલા, વિઝાનું ફોર્મ ભરેલું, એમાં માહિતી જે હોય એના આધારે પણ એમને ઘણી બધી શંકા કુશંકા થઈ હોય અને જેને કારણે પણ તમારા વિઝા એમણે નકાર્યા હોય. સામાન્ય સંજોગોમાં અશોકભાઈ, જ્યારે વિઝા લેવા કોઈ પણ માણસ જાય એટલે એને એવી એક માનસિકતા હોય કે ભાઈ આપણા ખાતામાં બેલેન્સ બહુ સારું હોવું જોઈએ. એ ઘણા લોકો 15 લાખ 20 લાખ 50 લાખ એવું મોટી રકમનું બેલેન્સ બતાવતા હોય, ઘણી બધી એમની મિલકતો છે એવું અહીંયા બતાવતા હોય. આવા સંજોગોમાં વ્યક્તિની ઉંમર, વિઝા અરજદારની ઉંમર અને એના બેંક ખાતામાં મોટી રકમનું જો અસમાનતા જણાય તો સ્વાભાવિક છે કે કોઈને પણ શંકા જાય કે ભાઈ 25-27 વર્ષની ઉંમરનો માણસ એના ખાતામાં 15-20 લાખ જેવી બચત ખાતામાં કોઈ માણસ ના રાખે. આજે કોઈ પણ માણસ પાસે 50 લાખ રૂપિયા વધારાના હોય તો એમના બચત ખાતામાં રાખવાના જ નથી, એ કોઈને કોઈ જગ્યાએ રોકાણમાં રોકી રાખે હોય. તમારે વિઝા જ્યારે હવે લેવાના થાય ત્યારે તમે બહુ જ ટૂંકું બચત ખાતામાં બેલેન્સ રાખો, 3-3.5 લાખ રૂપિયા પણ બેલેન્સ હશે તો પણ તમને વિઝા મળશે. ઘણા સંજોગોમાં હું એવો દાવો કરું છું કે 5,000 રૂપિયા પણ બેલેન્સ હોય તો પણ તમને વિઝા મળે. પણ તમારે અમેરિકા જવા માટેનું સૌથી પહેલાં કારણ, અમેરિકા કેમ જાઓ છો, એ વિઝા ઓફિસરના મગજમાં ઉતારવું બહુ જરૂરી છે. તમે ફક્ત એટલું જ કહો કે મારે ફરવા જવું છે, એ ફરવા જવું એ બહુ સામાન્ય જવાબ થયો, પણ એ ફક્ત સંતોષકારક વિઝા ઓફિસર માટેનો જવાબ નથી. એટલે તમારે અમેરિકા જવાનું એક ચોક્કસ પ્રયોજન પહેલાં તો ઊભું કરવું પડે અને એ પ્રયોજનના આધારે તમે જો એમને સમજાવવામાં સફળ થાઓ તો તમને બેશક વિઝા મળે. તમે શું કામ કરો છો અશોકભાઈ? સંપર્ક કપાઈ ગયો છે અહીંયા અશોકભાઈ સાથેનો. તો આ વાત કરીએ આપણે સ્પોન્સર લેટરની. અશોકભાઈ જે દર્શક હતા એમણે એવું કહ્યું કે ભાઈ મને સ્પોન્સર લેટર મદદરૂપ થાય કે ના થાય. આપ સમજી શકો છો કે 5 વખત પણ એ ભાઈએ, અશોકભાઈએ જ્યારે વિઝા માટે એપ્લાય કર્યું અને સ્પોન્સર લેટર હોવા છતાં પણ એમને વિઝા ન મળ્યા. એક સાદું કારણ, એક સાદું તાત્પર્ય એના પરથી એવું આપણે લાવી શકીએ કે વિઝા લેવા માટે સ્પોન્સર લેટર જ મહત્ત્વનું છે એવું જરૂર નથી. તમારા વિઝા એપ્લિકેશન ફોર્મમાં તમે જે વ્યક્તિનું નામ લખો છો એ સક્ષમ, એની સક્ષમતા વિઝા ઓફિસર બહુ સરળતાથી મેળવી શકે છે. હા, એની પાસે સમય નથી હોતો જ્યારે તમે વિઝા એપ્લાય કરો ત્યારે તમારા, તમે જેનું નામ લખ્યું છે વિઝાના ફોર્મમાં એની સક્ષમતા તપાસવા માટે. પરંતુ શંકાના કેસમાં, શંકાસ્પદ કેસમાં જ્યારે એમને ડાઉટ જાય ત્યારે ફક્ત તમે ફાળવેલા, જણાવેલા અમેરિકાના તમારા સંબંધી મિત્રના ટેલિફોન નંબરના આધારે પણ એ વ્યક્તિની સંપૂર્ણ વિગતો વિઝા ઓફિસર પળભરમાં મેળવી શકે છે, એટલી સરસ ઇન્ટેલિજન્સ એમની પાસે ડિપાર્ટમેન્ટ છે. એટલે એવા સંજોગોમાં તમે સ્પોન્સરર હોવું, સ્પોન્સર હશે તો જ તમને વિઝા મળશે એવું તમે એવું મનમાં ન રાખતા. સ્પોન્સર લેટર વગર પણ વિઝા મળે, ફક્ત ને ફક્ત અમેરિકા કોઈ પણ દેશમાં જવા માટે તમારું કારણ મજબૂત હોવું જરૂરી છે કે દુનિયાના લગભગ 200-250 દેશ છોડીને તમે આ જ દેશમાં કેમ જઈ રહ્યા છો એ વિઝા ઓફિસરના મગજમાં સરળતાથી ઉતરી જવું જોઈએ, એટલે વિઝા તમને મળવાના ચાન્સીસ વધી જાય. એટલે સ્પોન્સર લેટર આજે યુરોપના ઘણા દેશોમાં તમે જો જુઓ તો ત્યાં સ્પોન્સર લેટર નહીં પરંતુ હોટલનું બુકિંગ, ઇન્સ્યોરન્સ, ઇન્ટરનેશનલ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ અને તમારી ટિકિટ, આ 3 વસ્તુને મહત્ત્વતા આપવામાં આવે છે કે તમે 5 દિવસ માટે જો યુરોપ જતા હો, અઠવાડિયા માટે જતા હો તેવા સંજોગોમાં તમારું ત્યાંનું હોટલનું બુકિંગ, ઇન્ટરનેશનલ ઇન્સ્યોરન્સ અને ટિકિટ આવવા જવાની, આ તમે પ્રાથમિક એમની જરૂરિયાત. ઘણા દેશોમાં હવે એની સાથે તમારા બીજા ડોક્યુમેન્ટ પણ માગે છે કે તમારો આ દેશમાં શું રોકાણ છે, તમે શું કરી રહ્યા છો, તમે કોઈ જે જગ્યાએ નોકરી કરતા હો તો એ નોકરીનો લેટર પણ તમારે આપવું જરૂરી છે. સરકારી ખાતામાં નોકરી કરતા હો તો સરકાર તરફથી આપણે NOC પણ વિઝા માટે મૂકવું ઘણું જરૂરી છે, કારણ કે સરકારમાં નોકરી કરતા વ્યક્તિ બહુ જવાબદારી વ્યક્તિ કહી શકાય અને એ જ્યારે એમની નોકરી છોડીને પરદેશ જાય છે ત્યારે એમના વિભાગ તરફથી એમણે એક NOC લેવું પણ જરૂરી છે. જેમ પાસપોર્ટ માટે NOC લેવું જરૂરી છે એ જ પ્રમાણે પરદેશ જવા માટે પણ એમણે વિભાગીય અધિકારીની મંજૂરી હોય એ એમના માટે હિતાવહ છે. મિત્રો, આજે મોટાભાગે ઘણા લોકોને ઈચ્છા હોય છે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, UK આવા દેશોમાં પ્રવાસની. આ દેશોમાં અત્યારે ધસારો ખૂબ છે, ફક્ત ફરવા જવા માટે જ નહીં પરંતુ સ્ટુડન્ટ વિઝાના બહાને, સ્ટુડન્ટ વિઝાના કારણે, ઇમિગ્રેશન માટે ત્યાં તમારા સગાવાલા રહેતા હોય એના બ્લડ રિલેશનમાં પણ તમારું ત્યાં જવાના સંજોગો થતા હોય, એવા સંજોગોમાં અત્યારે લોકોનો ક્રેઝ પરદેશ જવાનો ખૂબ વધી રહ્યો છે. પરદેશ જવું સારી બાબત છે પણ પરદેશ જવા માટે તમારે વિઝા જે મેળવવાના થાય અને વિઝા પહેલાં પાસપોર્ટ, આ પાસપોર્ટ એટલો અગત્યનો દસ્તાવેજ છે, એને બહુ જ ગંભીરતાથી લેવો જોઈએ. કારણ કે અગાઉ મેં જેમ કહ્યું એ પ્રમાણે પાસપોર્ટ અધિકારી નથી આપતા,
તમે જ્યારે અમદાવાદની દાખલા તરીકે ઓફિસમાંથી તમે જ્યારે પાસપોર્ટ તમને મળે ત્યારે તમને એમ થાય કે અમદાવાદ ઓફિસરે મને પાસપોર્ટ આપ્યો, એ ફક્ત ઇશ્યુઇંગ ઓથોરિટી પાસપોર્ટ આપે છે તમને ભારતના રાષ્ટ્રપતિ. એટલે ભારતના રાષ્ટ્રપતિ જ્યારે તમારી નાગરિકતા, ભારતની નાગરિકતા પ્રમાણિત કરવાનો પુરાવા રૂપે પાસપોર્ટ જેવો દસ્તાવેજ અગત્યનો આપતા હોય, એવા સંજોગોમાં તમારે પાસપોર્ટની જાળવણી સાર સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. ખોવાઈ ન જવો જોઈએ, નુકસાન ન થવું જોઈએ, એનો કોઈ દુરુપયોગ ન થાય એ પણ ધ્યાન રાખવું જોઈએ. તમારા પાસપોર્ટ સાથે ચેડા કરીને બીજું કોઈ વ્યક્તિ એમાં કોઈ પણ પ્રકારનું ગેરવહીવટ કરે એ પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. તમારા પાસપોર્ટની જો તમે કાળજી નહીં રાખો તો બીજું કોઈ જ ના રાખી શકે, બહુ સામાન્ય બાબત છે. એ જ પ્રમાણે પાસપોર્ટ મેળવ્યા પછી આવે વિઝાની વાત. તો વિઝા લેવા માટે બહુ જ સરળ, જે આપણે વાત કરીએ છીએ પ્રમાણે, તમારે સૌથી પહેલાં એકદમ સામાન્ય ભાષામાં કોઈ સમજી શકે એવું વિઝાનું ફોર્મ હવે દરેક કન્ટ્રીની કાઉન્સલેટ ઓફિસનું વિઝા એપ્લિકેશન ફોર્મ થઈ ગયું છે. મિત્રો, તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો આ ચાલુ કાર્યક્રમમાં નીચે જણાવેલા નંબર પર તમે અમને ફોન કરી શકો છો અને અમે તમારા પ્રશ્નોને જવાબ શક્ય એટલો આપવાનો પ્રયત્ન કરીશું. તો અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયા છે. શું નામ છે આપનું? હરિઓમ પટેલ. હરિઓમ પટેલ, બોલો, શું પ્રશ્ન છે આપનો? એટલે એમાં શું કે મારા મમ્મી પપ્પા અમેરિકા છે ને, અમારો પાસપોર્ટ બનતો નથી, એટલે અને અમે બે ભાઈઓ છીએ, એટલે મારા મમ્મી પપ્પા અમેરિકા છે એટલે અમે પાસપોર્ટ નથી બનતો, અને વિઝા લેવા હોય તો પાસપોર્ટની જરૂર પડે તો એમાં થતું નથી, એટલે શું તમારો આઈડિયા જણાવો. તમારી ઉંમર તમે વાત કરો છો એ પ્રમાણે 18 વર્ષથી નીચેની લાગે છે, વાત સાચી? હા, રાઈટ. 18 વર્ષથી નીચેના બાળકોને જ્યારે પાસપોર્ટ મેળવવો હોય એ માઇનોર કહેવાય, અને માઇનોરના પાસપોર્ટ મેળવવા માટે મા બાપમાંથી કોઈ પણ એકની અહીંયા હાજરી હોવી જરૂરી છે. તમારા મમ્મી પપ્પા કયા દેશમાં અત્યારે રહી રહ્યા છે? અમેરિકા. તમારા મમ્મી જ્યારે અહીંયા આવે ત્યારે તમે એમની સાથે પાસપોર્ટ ઓફિસમાં તમે ફરીથી અરજી કરજો, અને પાસપોર્ટ ઓફિસમાં જ્યારે અરજી કરો ત્યારે એની એક એફિડેવિટ આપે છે. તમે તમારા ફાધરનું જે નામ હોય એ નામની ઓળખ હોય, એ બંને ઓળખનું એક એફિડેવિટ હાઈકોર્ટમાં કરેલી તમે અરજી કરો, અને સાથે તમારા મધર પણ તમારું એફિડેવિટ કરશે, એટલે તમારા પાસપોર્ટ. પપ્પા છે ને, હા, અંકલ ના પપ્પા છે ને, પેલા બહુ પેલા, એટલે હમણાં છું ને, હા, મારા મમ્મી નવી છે અને એટલે એમાં બહુ લોચા, એટલે મારા મમ્મી પપ્પા છે ને બીજા મેરેજ કરાયેલા. ઓકે ઓકે. અને મારા પેલ અને ફર્સ્ટ મમ્મી એમને ને હજી અમને, એટલે મારા પપ્પાને હજી છૂટા છેડા નથી આપ્યા, એ પણ ને સિમ્પલ થઈ જાય, પણ છૂટા આપે છે પણ એ યુએસએ જતી રહી છે બીજા જોડે પરણીને. અને આ નવી મમ્મી છે ને, એને એમનો પાસપોર્ટ પણ છે, અને એમને પાસપોર્ટ પર ને મારા પપ્પા નામ, એમને પાછળ પપ્પા નામ આવે ને મારા, એમને પપ્પા નામ નહીં કર્યું, એમને ને નો મેરેજ કર્યું, એટલે તમારું પ્રશ્ન હરિઓમભાઈ બહુ જ કોમ્પ્લિકેટેડ છે, અને પાસપોર્ટ તમારા મળવાના આ જ કારણે તમને નથી મળી રહ્યો પાસપોર્ટ. તમને હરિઓમભાઈ હું એક બીજી વાત કરું, પાસપોર્ટ મેળવવો તમારો અધિકાર છે, પણ પાસપોર્ટ મેળવવા માટે જે પુરાવા આપવા પડે, બર્થ સર્ટિફિકેટ હોય, મા બાપની એફિડેવિટ હોય, કારણ કે માઇનર બાળક માટે મા બાપની એફિડેવિટ હોવી જરૂરી છે. અમુક પ્રકારના દસ્તાવેજો જો તમારી પાસે ન હોય તો તમને પાસપોર્ટ ન મળે, પણ છતાંય તમને પાસપોર્ટ મેળવવો તમારો અધિકાર છે. તમારો કેસ વધારે સમજવા માટે તમારે સૌથી પહેલાં તો પાસપોર્ટ ઓફિસના અધિકારીનો તમારે સંપર્ક કરવો પડશે. જેમ તમે મને અત્યારે અહીંયા વાત કરી એ જ રીતે તમારે એમને જો તમે મને જેમ સમજાવ્યું અહીંયા એ જ રીતે જો તમે એમને સમજાવશો તો તમારો પાસપોર્ટ ત્યાંથી તમારે મળવાની શક્યતા
બની શકે છે, કારણ કે જે તમે વાત કરી એ પ્રમાણે ડિટેલમાં મારે સમજવું પણ થોડુંક અઘરું પડી રહ્યું છે ફોન લાઇન ઉપર. અને તમે રૂબરૂ પાસપોર્ટ ઓફિસનો સંપર્ક કરો, કારણ કે તમારો કેસ ત્યાંથી જ સુલઝી શકાય એમ છે. મિત્રો, પાસપોર્ટ વિઝાના માર્ગદર્શનના કાર્યક્રમમાં અહીંયા એક નાનકડો આપણે વિરામ લઈ અને વિરામ બાદ ફરીથી આપણે વિઝા અંગેની ચર્ચા ચાલુ રાખીશું. થેન્ક યુ. નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ ચેનલના આપના લોકપ્રિય કાર્યક્રમમાં વિઝા માર્ગદર્શન, પાસપોર્ટ માર્ગદર્શનમાં આપનું ફરીથી સ્વાગત છે. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ વિઝા અંગેની સરળ પ્રક્રિયાની, વિઝા અંગેના સરળ માર્ગદર્શનની. આપણી સાથે એક દર્શક જોડાયા છે. શું નામ છે આપનું? હેલો. હા જી, નીતેશભાઈ. હા બોલો નીતેશભાઈ, શું પ્રશ્ન છે? તો સર મારે કેવું છે કે ત્યાં પાસપોર્ટ ઓફિસ ની અંદર એ લોકો ઇન્ટરવ્યુ લે છે મારું ઓનલાઈન, ખાલી ઓનલી ફોર 2 સેકન્ડ નું. ગલ્ફ કન્ટ્રી, અત્યારે સિંગાપોર નું મેં અત્યારે ઇન્ટરવ્યુ આપ્યું હતું, એમને મને કીધું તમારી પાસે આઉટ ઓફ કન્ટ્રી થી ફોન આવશે. બરાબર. તો ત્યાર પછી એ લોકો ફોન આવ્યો તો વોટ ઇઝ અબાઉટ આમ, વોટ ઇઝ ધ ક્વોલિફિકેશન, આટલું પૂછીને લોકો કટ કરી નાખ્યો. અને ત્યાર પછી એવું કરી દે નેક્સ્ટ 24 અવર્સ યોર કન્ફર્મેશન લેટર. અને જે કન્સલ્ટન્સી નો જે કન્ફર્મેશન લેટર જે આવ્યો હતો એ કન્સલ્ટન્સી ના થ્રુ નામ આવ્યું હતું. તો શું આવું પોસિબલ છે સર? હા, બિલકુલ સાચી વાત તમારી નિલેશભાઈ, તમે જે રીતે વાત કરી પ્રમાણે આ પાર્ટ ઓફ પ્રોસિજર છે. એટલે એમાં જો તમને 2 સેકન્ડમાં એમને ત્યાંથી જો કદાચ લાઇન કટ થઈ ગઈ હોય અને તમારે વાત વધારે સંપર્ક ના થયો હોય, એમાં કોઈ બીજો અવકાશ નથી. તમારે ફરીથી જ પ્રયત્ન કરવો પડે અને ફરીથી તમે પ્રયત્ન કરશો એટલે તમારું કામ સરળ, આમાં એક કરતાં વધારે વખત પણ પ્રયત્ન કરવો પડે, કારણ કે ઘણી વખત ટેકનિકલ કારણોસર તમારો સંપર્ક કપાઈ જવાના ચાન્સીસ બને. થેન્ક યુ. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર જોડાયા છે, જિજ્ઞેશભાઈ. જિજ્ઞેશભાઈ, શું પ્રશ્ન છે આપનો? મારો પ્રશ્ન એ છે કે મારે મારા વિઝા છે યુએસ ના વાઇફ ના છે. ઓકે. અને મારા 2 બાબા છે, મારા એક નાના ના છે, મોટા ના નથી. તો મોટા માટે શું કરી શકાય? નાના ના, તમારા નાના પુત્ર ના વિઝા છે અને મોટા પુત્ર ના વિઝા લેવાના છે? તો એને જો સ્ટુડન્ટ વિઝા લેવા હોય જિજ્ઞેશભાઈ, તો એને અહીંયા અમદાવાદમાં એને જે અભ્યાસ કર્યો, ગુજરાતમાં જે અભ્યાસ કર્યો, એ અભ્યાસના આધારે એના સમકક્ષ એને આગળનો અભ્યાસ કરવા માટે એને જે વિષયમાં એને ભણવું હોય તો એની પહેલાં તો એણે ત્યાંની યુનિવર્સિટી શોધવી પડશે. અને યુનિવર્સિટી શોધ્યા પછી એમની સાથે સંપર્કો કર્યા પછી, એમની પ્રાથમિક ફી ભર્યા પછી, એ લોકો તમારું રજિસ્ટ્રેશન કર્યા પછી, જે તે યુનિવર્સિટી તમને તરત ને તરત તમારા દરેક પ્રશ્નો તમને ફોનથી, ઇન્ટરનેટથી તમારી સાથે સંપર્કમાં રહેશે. એટલે તમે કઈ કોલેજમાં ભણવા માગો છો, કઈ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માગો છો, એ તમારે પહેલાં નક્કી કરવું પડશે અને એના આધારે તમે સ્ટુડન્ટ વિઝા એપ્લાય કરી શકો. વાત થઈ આ સ્ટુડન્ટ વિઝાની, પણ જો તમે વિઝિટર વિઝા લેવા માંગતા હો તો એ પણ તમારા માટે સરળ છે, તમે તમારા દીકરા માટે વિઝિટર વિઝા પણ મેળવી શકો છો. ઓકે, કદાચ સંપર્ક અપાઈ ગયો છે. તો આ વાત આપણે કરી રહ્યા છીએ વિઝા અંગેની, માર્ગદર્શનની. તમે જોયું કે આજે ઘણા લોકોના પ્રશ્નો અલગ અલગ હોય છે, કોઈના પાસપોર્ટના પ્રશ્નો હોય, વિઝાના પ્રશ્નો હોય. જો તમારા પાસપોર્ટ મેળવવા માટે તમે નાનકડી પણ જો તકેદારી રાખવામાં જો થોડીક ચૂક પણ રાખી ચૂક કરી દો તો તમને પાસપોર્ટ મેળવવાના બંધનો બહુ જ વધી જાય છે. એટલે મહેરબાની કરીને જ્યારે તમે પાસપોર્ટ મેળવવાનો પ્રયત્ન કરો, પાસપોર્ટ માટે અરજી કરો, ત્યારે શક્ય એટલી તમામ સાચી અને સ્પષ્ટ માહિતી તમે પાસપોર્ટ ઓફિસને આપવાનો પ્રયત્ન કરો, તો જ તમારા પાસપોર્ટ મેળવવામાં તમને સરળતા રહે. આપણી સાથે એક અન્ય દર્શક જોડાયા છે, રમેશભાઈ. રમેશભાઈ, શું પ્રશ્ન છે આપનો? હું ડિસેમ્બરમાં સાહેબ રિટાયર થયું છું. ઓકે. અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ફરવા જવા માંગુ છું. મારી બેન ત્યાં છે અમેરિકા. ઓકે. બિલકુલ મળી શકે. તમે ડિસેમ્બરમાં રિટાયર થાવ છો એટલે તમે વિઝા અત્યારે તમે એપ્લાય કરો ગવર્મેન્ટના એનઓસી સાથે.
અને તમે એક સરસ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરજો, પ્રવાસ કાર્યક્રમની. તમે અમેરિકામાં ક્યાં જવાના છો, કઈ હોટલમાં રોકાવાના છો, તમારા સગાવાલાના ફક્ત નામ આપજો, એમને ત્યાં રોકાવાનો છે એ દર્શાવવાની જરૂર નથી. રિટાયર થયા પછી મારી તમે ને તમારા પત્ની બંને સાથે ફરવા જાઓ છો એવું જો દર્શાવો તો તમને વધારે તમારા માટે સારું રહેશે. અને તમે જો ડિસેમ્બરમાં રિટાયર થઈને જાન્યુઆરીમાં ફરવા જવાનો વિચાર થયો તો જાન્યુઆરીમાં ઠંડી હોય એટલે એવા સંજોગોમાં તમે પ્રવાસ તમે ન કરો એ તમારા માટે સારું છે. અને બીજું કારણ એ છે કે જાન્યુઆરીમાં ઠંડી હોવાને કારણે તમે જો વિઝા એપ્લાય કરો તો વિઝા ઓફિસરને સામાન્ય પ્રશ્ન એવો થાય કે ઠંડીના સમયમાં જનરલી પ્રવાસ કોઈ કરે નહીં, એટલે તમે આજના આ જૂન જુલાઈ સુધીમાં તમે તમારા વિઝા માટે એપ્લાય કરી દો. તમારા સરકારી વિભાગમાં જ્યાં નોકરી કરતા હો ત્યાંથી તમે એનઓસી પણ લઈ લો અને એની સાથે તમે એપ્લાય કરશો અને તમે મૂકશો એટલે તમને વિઝિટર વિઝા જરૂરથી મળી જશે. રમેશભાઈ થેન્ક યુ. આપ જોઈ રહ્યા છો કે વિઝા અંગેના પ્રશ્નો લોકોના જે છે એમાં ઘણી બધી સમાનતા એ છે કે લોકોને જે પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ. આજે ઘણા બધા સંજોગોમાં વિઝા અંગેનું પાસપોર્ટ અંગેનું જો પ્રાથમિક જ્ઞાન ન હોય તો છેતરાવાના એમના ચાન્સીસ વધી જાય છે અને ખોટા એજન્ટો એમને ગેરમાર્ગે દોરીને એમનો સમય શક્તિ અને પૈસા બધું જ બગાડે છે. આમાંથી તમને મુક્તિ મળે, તમને રાહત મળે અને તમે ખોટી રીતે તમારા પૈસા વેડફાય નહીં, તમારી શક્તિ ના વેડફાય, તમારો સમય ના વેડફાય, એના માટે અમે આ માર્ગદર્શનનો કાર્યક્રમ લાવ્યા છીએ. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર જોડાયા છે. શું નામ છે આપનું? મારું નામ પટેલ મનોજ છે. બોલો મનોજભાઈ, શું પ્રશ્ન છે આપનો? સાહેબ મારો છોકરો છે ને એ અમેરિકા છે સાહેબ. ઓકે. અને એના માટે મારે કેટલી વખત મેં વિઝા માટે એપ્લાય કરી, મારો છોકરો બી ત્યાં એપ્લાય કરે છે. હા. અને સાહેબ એ છે ને મને કહે છે કે મોટો છું અને પછી વિઝા માટે મને ક્યાંનો સાહેબ ઉલ્લુ બનાવે છે કે તમારે વિઝા અહીંથી સપ્લાય કરું, અહીંયા સપ્લાય કરું, તો સાહેબ મારે શું કરવાનું? તમારો દીકરો ત્યાં શું કરી રહ્યો છે, કયા સ્ટેટસ ઉપર છે ત્યાં? સાહેબ એ છેલ્લા 5 વર્ષથી ત્યાં છે સાહેબ. કાયદેસર છે કે ગેરકાયદેસર? કાયદેસર જ જો છે સાહેબ ત્યાં. પણ કરે છે શું ત્યાં? સાહેબ હવે ત્યાં તો એમ કે છે કે હું બિઝનેસ કરું છું, મારે પેટ્રોલ પંપ છે ને બધું છે સાહેબ. અહીંયા અમે બે માણસ હેરાન થાય સાહેબ, તો અમારે જવા માટે શું કરવું પડે? તમે ક્યાં રહો છો ગુજરાતમાં? ગુજરાતમાં અમદાવાદમાં રહું છું સાહેબ. ઓકે. તમારે તમારો દીકરો અમેરિકા છે, તમારે એને મળવા જવું અથવા તો તમારે અમેરિકા જવું હોય તો એના માટે કોઈ પ્રતિબંધ નથી. તમે અમેરિકાના વિઝા તમે એપ્લાય કરી શકો છો. તમે અગાઉ જો પ્રવાસ કંઈ કર્યો હોય તો તમારા માટે એ થોડીક સારી બાબત રહી બની શકે. આમ છતાંય જો તમારી પાસે એવું કોઈ આયોજન ના, તો સૌથી પહેલી વખત તમે જો આ પ્રવાસ કરતા હો તો તમે અમેરિકાના વિઝા એપ્લાય કરવા માટે જો તમે થોડું નોલેજ હોય તો તમે એની વેબસાઇટ ઉપર પણ જઈ શકો છો, ત્યાંથી થોડું માર્ગદર્શન મેળવી શકો છો. આમ છતાં પણ જો આપને કોઈ સમસ્યા નડે તો આઈટા એપ્રુવ કોઈ સારા જેન્યુઅન એજન્ટ હોય એની પાસે જઈને તમે માર્ગદર્શન મેળવો અને તો તમને વિઝા મળશે. વિઝા નહીં મળવાના તમારે કોઈ જેવી શક્યતા એવું નથી, કારણ કે તમને વિઝા ન મળી શકે. ઘણા બધા કેસોમાં અમે જે વાત કરી એ પ્રમાણે અમે વિઝાનું જે માર્ગદર્શન આપીએ છીએ એમાં આ ફોન ઉપરની વાત છે. ઘણા બધા કેસોમાં વ્યક્તિગત જ્યારે એના ડોક્યુમેન્ટ્સ અને એ વ્યક્તિની રજૂઆત અમે પૂરી સાંભળીએ નહીં ત્યાં સુધી અમે એનું પણ તાત્પર્ય લાવી ન શકીએ. અને તમારા કેસમાં પણ જો આટલી વાત સાંભળ્યા પછી જો હું એટલું કહી શકું કે તમારે ચોક્કસ તમને વિઝા મળે અને એના માટે તમે ચોક્કસ ટ્રાવેલ એજન્ટ, સારસ ટ્રાવેલ એજન્ટનો સંપર્ક કરશો અને એની પાસેથી માર્ગદર્શિકા લઈને તમે આગળ એપ્લાય કરો એટલે તમને વિઝા મળવાના ચાન્સ છે. એટલે તમારો દીકરો ત્યાંથી એપ્લાય કરે એવી કોઈ જોગવાઈ નથી કે તમારા માટે એ ત્યાંથી વિઝા તૈયાર કરે. વિઝા તો તમે અહીંયા રહો છો એટલે તમારે ભારતમાં જ એપ્લાય કરવા પડે અહીંની કાઉન્સ્યુલેટ ઓફિસમાં મુંબઈમાં. તમે તમારો દીકરો એ વાત ધ્યાન રાખજો કે જ્યારે એપ્લાય કરો ત્યારે તમારો દીકરો જો કાયદેસર રહેતો નહીં હોય એવું જો દર્શાવશો તો તમારા વિઝા નહીં મળવાના ચાન્સીસ વધી જશે. એટલે તમારા દીકરાનું સ્ટેટસ તમે જે હોય તમે જેન્યુઅન તમે સાચી માહિતી આપજો જેને કારણે તમને વિઝા મળવામાં કે ન મળવામાં બીજા કોઈ પ્રશ્નો ન થાય. થેન્ક યુ. તો વિઝા જેટલી સરળતાથી આપણે વાત કરી રહ્યા છીએ કે ભાઈ મને વિઝા મળી ગયા, ઘણા લોકોને જ્યારે સરળતાથી વિઝા મળે ત્યારે નહીં કે એનું એક ગુમાન હોય કે મને તો વિઝા મળવાના છે હતા, પણ જ્યારે નથી મળતા ત્યારે એ માણસને જાણે એનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય અને એને એટલું બધું એને દુઃખ થાય કે ભાઈ મને વિઝા કેમ ન મળે. ત્યારે ઘણી બધી બાબતોમાં એ આમ નિરાશ થતો હોય, પરંતુ આવા લોકોએ નિરાશ થવાની જરૂર નથી. એકવાર નહીં અનેકવાર તમે રિજેક્ટ થાવ તો પણ તમને વિઝા મળે. આપણી સાથે અન્ય એક કોલર જોડાયા છે. શું નામ છે આપનું? મારું નામ હિબા
હિમાંશુભાઈ છે. હા હિમાંશુ બોલું છું. હા બોલો હિમાંશુ. 10 વર્ષના વિઝા હતા અમેરિકાના. જી. અને 10 વર્ષના વિઝા પૂરા થઈ જાય તો બીજી વાર વિઝા મને કન્ફર્મ મળે કે રિજેક્ટ થવાની શક્યતા ખરી? તમે હિમાંશુભાઈ જે રીતે 10 વર્ષના વિઝા તમે એક વખત પ્રવાસ કર્યો 10 વર્ષના વિઝા ઉપર? હા એક વાર પ્રવાસ કર્યો હતો પણ એ વખતે તો હું ઇન ટાઈમ પાછો આવી ગયો હતો. ઓકે. પરંતુ બીજી વાર મારા 10 વર્ષના પૂરા થયા પછી મને મારા એજન્ટે એમ કહ્યું કે કદાચ તમારા રિન્યુ બી થઈ શકે. શું થઈ શકે? વિઝા રિજેક્ટ થાય બીજી વાર મારે રિન્યુ કરવાના હોય. હા તો રિન્યુ કરે પણ ખરા ને પણ કરે એ વાત સાચી સાહેબ? હિમાંશુભાઈ તમે જે આ વાત કરીને હું આપનો કયો એજન્ટ છે મારે જાણવામાં રસ નથી, પરંતુ કોઈ પણ એજન્ટની કોઈ એવી ખાતરીપૂર્વક એવું કહી ના શકે કે વિઝા રિજેક્ટ થશે અથવા તો વિઝા મળી જ જશે. હવે તમારા કેસની જ્યારે વાત કરીએ હિમાંશુભાઈ, તમે 10 વર્ષના વિઝા તમે ધરાવતા હતા, તમે એક વખત પ્રવાસ કર્યો એ જ વિઝા ઉપર, તમે એના સમયગાળામાં તમે ભારત પરત આવી ગયા અને તમે હવે ફરીથી જ્યારે તમે વિઝા એપ્લાય કરો છો, આપણે ઘણા બધા લોકો એને એવું માનતા હોય છે કે વિઝા રિન્યૂ કરવાના, વિઝા રિન્યૂ નથી, આ નવેસરની આખી પ્રોસીજર છે, એટલે તમારે ફરીથી એના માટે એપ્લાય કરવાનું. ફક્ત ને ફક્ત તમે જ્યારે બીજી વાર એપ્લાય કરો ત્યારે તમારે એનું ફરીથી એપ્લાય કરવાનું કારણ પણ તમારે બતાવવું પડે કે તમે શેના માટે તમે પરદેશ અમેરિકા ફરીથી જઈ રહ્યા છો. તમને વિઝા ન મળે એવું કોઈ ગેરંટી નથી, વિઝા મળે એની પણ કોઈ ગેરંટી નથી, પણ તમારા કેસમાં જે વ્યક્તિગત રીતે હું તમારી જો વાત કરું કે તમારા માટે વિઝા મળવાના પૂરા ચાન્સીસ છે. તમે કોઈ પણ જાતના સંકોચ વગર તમે સરસ રીતે તમે ફરીથી એપ્લાય કરીને વિઝા કરશો તો તમને મળી જશે. થેન્ક યુ હિમાંશુભાઈ. તો મિત્રો આ આપણે વાત કરી રહ્યા હતા વિઝા અને પાસપોર્ટ અંગેના માર્ગદર્શનની. આ જ રીતે આપણે ફરીથી આવતા અઠવાડિયે વિઝા અંગેના માર્ગદર્શનનું આપણે તમારી પાસે કાર્યક્રમ લઈને આવીશું. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર.